મોબાઈલ ફોન ચોરી થયો હોય ને તેમાં પણ જો પોલીસ ફરિયાદ કરવાનો વારો આવે તો અનેક લોકો ફરિયાદ કરવાનું ટાળતા હોય છે. મોટાભાગના કેસમાં ફરિયાદ કર્યાના લાંબા સમય બાદ પણ મોબાઈલ મળતો નથી, અથવા તો મોબાઈલ મળી આવે તો કોર્ટ કચેરીના ધક્કા ખાવાને કારણે લોકો ત્રસ્ત થઈ જતા હોય છે. આ મામલે પોલીસે તેરા તુચકો કર અર્પણ મુહિમ ચલાવતા અનેક ફરિયાદીઓને રાહત મળી છે. નવસારી જિલ્લામાં વધતા મોબાઈલ ફોન ચોરીના ગુનાઓને દામવા માટે જિલ્લા પોલીસ વડા અને LCB અધિકારીઓએ મોબાઈલ ચોરીના ગુનાઓને શોધી કાઢવાનો આદેશ કરવામાં આવ્યો હતો, જેના આધારે LCBના PSI SV આહિર તથા PSI RR ગોહિલની ટીમ દ્વારા અલગ અલગ ક્ષેત્રમાં વર્કઆઉટ કરીને ગુમ મોબાઈલની અરજીઓ નિકાલ કરવા ટેકનિકલ તેમજ ઇન્ટર્ન સોર્સ દ્વારા વર્કઆઉટ કરીને નવસારી જિલ્લાના ચોરી અથવા તો પડી ગયેલા કુલ રૂપિયા 15,38,000 કિંમતના 88 મોબાઈલ શોધી કાઢવામાં સફળતા મળી હતી. મોબાઈલ ફોન ગુમની ફરિયાદના આધારે જગદીશ પટેલ જણાવે છે કે મારો મોબાઈલ 1 વર્ષ પહેલાં ગુમ થયો હતો, જેથી મેં સ્થાનિક પોલીસની ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે મને લોકલ ક્રાઇમ બ્રાન્ચમાંથી ફોન આવ્યો હતો કે મારો મોબાઈલ મળી ગયો છે, જેથી SP કચેરીએ આવીને તમે લઈ જઈ શકો છો. વર્ષો અગાઉ ચોરી થયેલા કે ગુમ થયેલા મોબાઈલ ફોન મેળવવા માટે ફરિયાદીઓએ કોર્ટના ધક્કા ખાવા પડતા હતા, જેથી મુસીબતમાંથી તેમને મુક્ત કરવા માટે જિલ્લા પોલીસે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ દ્વારા આવા મોબાઈલ સીધા જ પોલીસ વડાની કચેરીમાંથી મેળવી લેવા માટે લોકોને રાહત મળે તે માટેની સરળતા મેળવી છે. આજે આ યોજાયેલા કાર્યક્રમમાં 88 જેટલા મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. આજે નવસારી જિલ્લા પોલીસ દ્વારા તેરા તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ 88 જેટલા મોબાઈલ ફોન લોકોને પરત આપવામાં આવ્યા હતા. આ લોકોના મોબાઈલ ફોન જુદા જુદા રીતે ચોરાઈ ગયા હતા અને ઘણા સમયથી ટીમો ટેકનિકલ સોર્સિસ કે હ્યુમન સોર્સિસથી વર્કઆઉટ કરીને આ તમામ પ્રોપર્ટીઓ છે તે પોતાના માલિકોને પરત આપવામાં આવી હતી અને 88 જેટલા મોબાઈલ ફોન લોકોને પરત આપવામાં આવ્યા છે.